ધોરણ બાર એસપી વિભાગ બે ચેપ્ટર બેની અંદર આજે આપણે જોઈશું શેરનું કાયદાકીય હસ્તાંતરણ એટલે કે ફરજીયાત હસ્તાંતરણ જ્યારે આપણે કાયદા અન્વય એટલે કાયદાને અનુસરીને ફરજીયાત રીતે શેરનો માલિકી હક બદલાય એટલે કે શેરની ફેરબદલી માલિકી હક રીતે બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે એકવાર ફરીથી જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે એટલે કાયદાકીય હસ્તાંતરણ આપણે ક્યારે થાય તો જ્યારે કોઈ પણ શેર ધારક હોય તેનું મૃત્યુ થાય બરોબર કાં તો અદાલતને નાદાર જાહેર કરે બરોબર કાં તો અદાલત અસ્થિર મગજનો જે છે વ્યક્તિને જાહેર કરે ત્યારે હવે આપણે અર્થ જોઈએ જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત એટલે કે કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેર ધારકનું અવસાન થાય અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજ જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે બરાબર હવે શેરના કાયદાકીય હસ્તાંતરણના આપણે સંજોગો જોઈએ એમાં પહેલું શેર હોલ્ડર્સે વસિહતનામું ન કર્યું હોય અને કાયદા સર જે છે એ વારસા વારસદાર જે છે તે હોય છે એટલે વારસદારમાં તેનું તેનું નામ નોંધાયેલું હોય તે સ્વરૂપે કેટલીક વાર શેરધારકે વસિહતનામું ન બનાવ્યું હોય તેનું અવસાન થાય ત્યારે કાયદેસર વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય જે છે શેર હસ્તાંતર જે છે એ કરવામાં આવે છે બીજું આપણે જોઈએ તો શેર હોલ્ડર્સ જે છે વસીહતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય એટલે વારસદાર ન હોય ત્યારે એટલે ઘણી વખત એવું પણ બને છે કે શેર હોલ્ડરે વસીહતનામું ન તૈયાર પણ નથી કરેલું હતું અને તેનો વારસદાર પણ ના હોય તો તેનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં શું કરવું પડે છે કે તેના શેરનો જે વહીવટી કરતા જે હોય છે તે અદાલત વહીવટદારની નિમણૂક કરે છે એટલે રિસીવરની નિમણૂક કરે છે ત્યારે વહીવટદારને જે એ શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે આગળ જોઈએ તો શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે એટલે કે શેર ધારકને અદાલત જે છે નાદાર જાહેર કરે ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે તો નાદાર થયેલ વ્યક્તિના જે શેર આવા રિસિવરના નામે જે છે ફેરબદલી થાય છે એટલે આ માટે રિસિવરે જે છે એ અદાલતનો નિમણૂક પત્ર જે છે એ ક્યાં રજૂ કરવો પડે છે કંપની સમક્ષ જે છે એ રજૂ કરવો પડે છે ચોથો જોઈએ તો શેર ધારક જે છે એ અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શેર ધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે તો આવા વાલી કે ટ્રસ્ટી જે છે અદાલતનું નિમણૂક પત્ર ક્યાં રજૂ કરવું પડે છે તેને કંપનીમાં રજૂ કરવું પડે છે અને ત્યારબાદ શેર જે છે એ ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતર થાય છે એટલે કે શેર ટ્રાન્સફર થાય છે આગળ જોઈએ કે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે એકલ વ્યક્તિ જે છે તે કંપનીના વ્યક્તિનું કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે તે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર જે છે એ વારસદારને હસ્તાંતર કરે છે એટલે તેને સોંપે છે તો શેર ઉપર જે છે મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ કે પછી જે કાયદેસરને પ્રતિનિધિ હોય તેને મળે છે આવા પ્રતિનિધિ જે છે એ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી તો તે શેરધારકને મળતા હક જે છે એ ઉપભોગ કરી શકાતો નથી એટલે તેને આ હક આપવામાં આવતા નથી એટલે વોટિંગ કરવાનો હક તે ધરાવતો નથી શેરની ફરજિયાત શેર ફેરબદલીની વિધિ આપણે જોઈ લઈએ તો કંપનીને જાણ કરવી એમાં પહેલું છે તો અવસાન અંગે જાણ તો શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે કાયદેસરના પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જે છે જાણ કોને કરવી પડે છે કંપનીને કરવી પડે છે બીજું સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલા બીજા શેર ધારકે અથવા તો અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે આગળ જોઈએ તો નાદારી અંગે જાણ જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસિવરે કંપનીને કરવાની હોય છે આગળ છે અસ્થિર મગજ અંગે જાણ જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે અને આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ જે છે એ કંપનીને કરવાની હોય છે હવે બીજું જોઈએ તો માલિકી હકની ખરાઈ કરવી બરોબર એટલે વેરિફિકેશન કરવું કંપનીને સભ્યના અવસાન નાદારી અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય એટલે જે બી હુકમ દર્શાવેલો હોય તે અધિકાર પાત્ર આપેલ હોય તેની ચકાસણી એટલે કે ખરાઈ જે છે એ કંપનીએ કરવાની હોય છે આગળ છે કંપની દ્વારા નોટિસ એટલે રિસિવર વારસદ્વાર દ્વારા આપ અપાયેલ જે પ્રમાણપત્ર જે છે હુકમનામું છે અધિકાર પત્રોની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરોક્ત દસ્તાવેજોમાં સંતોષકારક જણાય તો જ કાયદેસરના પ્રતિનિધિને જે છે એ સૂચનાઓ મોકલવામાં આવે છે એટલે વેરિફિકેશન કર્યા બાદ જો તમામ માહિતી સાચી લાગે ત્યારે જ કાયદેસરના પ્રતિનિધિ તરીકે સૂચના મોકલવામાં આવે છે આગળ જોઈએ સંચાલક મંડળનો ઠરાવ એટલે નોટિસનો જવાબ મળ્યા પછી કંપની જે છે કાયદેસરના પ્રતિનિધિના નામે એટલે જે બી નામ ધરાવતું હોય ત્યારબાદનો હક્ક ધરાવતો હોય તેના નામે શેરફેર બદલીનો ઠરાવ જે છે એ કરે છે અને આ ઠરાવ કર્યા બાદ શેર બદલી જે છે એ પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે એટલે ઠરાવ કર્યા બાદ જ જે છે શેરફેર બદલી પત્રકમાં તેનું નોંધ જે છે ઉમેરવામાં આવશે આગળ છે નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ એટલે જે બી શેરફેર બદલી મંજૂર થઈ હોય ઠરાવ પસાર થયો હોય ત્યારબાદ નવા સભ્યનું નામ જે છે એ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારે જ જે તૈયાર થયેલું નવું પ્રમાણપત્ર છે એ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર જે છે એ લખવામાં આવે છે